વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ ગાંધીધામ ખાતે સ્થાપિત કરવામાં આવ્યું. શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ઘર ઘર સંપર્ક અભિયાનમાં તારીખ 6 જાન્યુઆરીના એકલધામના મહંત શ્રી યોગી દેવનાથ બાપુ અને વિશ્વ હિન્દુ પરિષદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ દ્વારા સેવા વસ્તીમાં ભગવાન શ્રી રામચંદ્રજીના મંદિરનું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. અયોધ્યામાં આવતી તારીખ 12 જાન્યુઆરી 2024ના રોજ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીનું ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે અયોધ્યાથી આવેલ અક્ષત ચોખા અને આમંત્રણ એકલધામ મહંત યોગી દેવનાથ બાપુ અને જિલ્લા સંઘ ચાલક માવજીભાઈ સોરઠિયા, નગર સંઘ ચાલક અનોખી લાલ રતોલાજી, વશરામ આહિર, વર્ષાબેન લીંબાણી ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદના મહાદેવભાઈ વીરા, હરેશભાઈ રામવાણી તેમજ કિરીટભાઈ કોટક અને વિશ્વ હિન્દુ પરિષદના સભ્યો દ્વારા સેવા વસ્તીમાં ઘેર ઘેર અક્ષત ચોખા વિતરણ કરવામાં આવ્યા હતા અને શહેરીજનોને આ અક્ષત સ્વીકારીને જણાવ્યું હતું કે આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આપણે પ્રભુ શ્રી રામના આગમનના વધામણા માટે નિમિત્ત બન્યા છીએ. આવતી તારીખ 22 જાન્યુઆરીના રોજ ઘેર ઘેર 5 દીપક પ્રગટાવીને દિવાળી જેવી ભવ્ય ઉજવણી કરવામાં આવશે તેમ અક્ષત સ્વીકારી શહેરીજનો દ્વારા જણાવવામાં આવ્યું. જ્યારે ભગવાન રામ અયોધ્યામાં પધાર્યા તે રીતે ભગવાન રામનું ભવ્યથી ભવ્ય મંદિર બનાવી રહ્યા છે ત્યારે જનતા દ્વારા આ વર્ષે બીજી દિવાળીનો માહોલ ઉભો કરવામાં આવે તેવી યોગી દેવનાથ બાપુ દ્વારા અપીલ કરવામાં આવી હતી. રિપોર્ટ બાય ભારતી માખી જાણી, ગાંધીધામ. સનાતન ધર્મ માટે, હિન્દુ સમાજ માટે ગૌરવની વાત. 500 વર્ષના સંઘર્ષ પછી પ્રભુ શ્રી રામની ભવ્ય પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ નક્કી કરેલો, વિશ્વ હિન્દુ પરિષદ RSS અને કચ્છના સંત સમાજ નક્કી કરેલો, કચ્છને અંદર દરેક હિન્દુને આમંત્રણ પહોંચાડવાનો અને બધાને હાર્દિક આમંત્રણ પણ આપવાનો છે કે કચ્છને અંદર કોઈ પણ હિન્દુ વંચિત ના રહી જાય. એટલે રામ મંદિર માટે આ બધાને આજે આખી ટીમ બધી આવી છે, આ બધાને આમંત્રણ પાઠવવા આવી છે. એટલે કચ્છની અંદર ઘર ઘર બધી જગ્યા વિશ્વ હિન્દુ પરિષદની ટીમ, કાર્યકર્તાઓ, સંઘના RSSના કાર્યકર્તાઓ, અન્ય બીજા હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ ઘર ઘર પહોંચીને આમંત્રણ પાઠવી રહ્યા છે. એટલે આપણા બધા માટે અને સનાતનીઓ માટે, હિન્દુઓ માટે આ ગૌરવની વાત છે કે ભગવાન પ્રભુ શ્રી રામ વનવાસ ગયા ત્યારે 14 વર્ષ રહ્યા હતા, પણ આપણે તો 500 વર્ષ વનવાસે જ રહ્યા છે અને આપણા બધા માટે આ ગૌરવની વાત છે. એટલે 22 જાન્યુઆરી ભગવાન શ્રી રામની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે એટલે આપણે બધા જ સાથે મળીએ અને દરેક હિન્દુને આમંત્રણ મળે એટલા માટે આજે આ ગાંધીધામ વસ્તીમાં નીકળ્યા છીએ. પૂજનીય દેવનાથ બાપુએ આપણને આશીર્વાદ આપ્યા કે દરેક હિન્દુ સમાજના ઘર સુધી આપણે બધાએ માતાઓ બહેનો અને ભાઈઓને આ વિસ્તારમાં પહોંચવાનું છે. માતાઓ બહેનો, ગામડાની અંદર અમે બધાએ જઈએ છીએ ને, એટલે આખું ગામ તમે જે રીતે અત્યારે બાપુનું સ્વાગત કર્યું અને બાપુને તિલક કર્યું, આખું ગામ એ કળશ યાત્રામાં જોડાય છે અને આખે આખું ગામ એ બાંટવા માટે પણ, અક્ષત બાંટવા માટે પણ હાલે છે. તો આપણા આ વિસ્તારના 10,000ની જે હિન્દુ વસ્તી છે એમાં એક પણ ઘર બાકી ન રહે. બાપુ જેમ કીધું ને, એક કલાક નહીં, બાપુને કહીએ અમારા ઘર જેટલો સમય હશે ને તો 2 કલાક 3 કલાક પણ બધા હિન્દુ ઘર આવી જશે. આવું આપણે અહીંયાથી એવું નક્કી કરીએ અને 22 તારીખ પહેલાં આ બધું અહીંયાથી થઈ જાય. અને બીજી વાત કે 22 તારીખે જે બાપુએ વાત કરી તો આપણા ઘરની અંદર આસોપાલવના તોરણ બંધાય, ભગવાનના મંદિરમાં નવા વાઘા આવે, આજુબાજુમાં જે મંદિરો હોય ત્યાં મહાઆરતીના કાર્યક્રમો થાય, મીઠાઈ વેચાય અને જેવી રીતે દિવાળી પાડવાના દિવસે આપણે કરતા હોય એવા પ્રકારનું કામ જ આ વખતે આપણે બધાને કરવાનું છે. કારણ કે 500 વર્ષથી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ ફરીથી એ મંદિરમાં આવી રહ્યા છે. તો પરમ પૂજનીય આપણા બધા માટે એક મોટી વાત કે પરમ પૂજનીય દેવનાથ બાપુ એ દિવસે ત્યાં અયોધ્યા રહેવાના છે 22 તારીખ માટે. તો આપણા બધા માટે બહુ ગૌરવની વાત છે. તો આપણને આશીર્વાદ માટે બાપુ આવ્યા છે તો માતાઓ બહેનોને વિનંતી કે આપણે આપણા વિસ્તારની અંદર આ કાર્ય કરશું. જય શ્રી રામ.